નમસ્કાર. આજે આપણા અભ્યાસક્રમની એક સરસ મજાની કવિતા છે, સેપર સેપ્ટ. એટલે કે સેપ એટલે આ ઘાટા આકાર. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય ભારતીય કવિ આપણા, એને સરસ મજાની એક પોઈમ લખી છે, સરસ સૂર છે. માણસ અભિમાનમાં રાજતો હોય એમને બદલે જો હરિના હાથનું રમકડું બની જાય તો કેવું સારું, એવો સરસ મજાનો મેસેજ આ પોએમની અંદર છે. બરોબર, ઓકે, ચાલો જોઈએ આપણે પોએમ. ઇન ઓલ્ડર ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી એ પોટર હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ મોલ્ડ એ વીક ક્લે ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ. ઇન ડેઝ ગોન એટલે કે પસાર થઈ ગયા છે, જે દિવસો ચાલ્યા ગયા છે, જે દિવસો હવે વયા ગયા છે, પહેલાના સમયની અંદર. મતલબ કે આઈ યુઝ ટુ બી એ પોટર, યુઝ ટુ નો ઉપયોગ છે, યાદ છે ને, યુઝ ટુ ગ્રામર નો ટોપિક. યુઝ ટુ બી એ પોટર, પોટર એટલે કે હું એક કુંભાર હતો, માટીનો કારીગર હતો. પોટર હુ વુડ ફીલ, જેને ફીલ થતો હતો, જેને અભિમાન હતો, જેને ગર્વ હતો. His fingers mold the building clay. Fingers આંગળી. પહેલા હું જ્યારે પોટર હતો ત્યારે મને એક ફીલ થતું હતું, શું મારે ફિંગર્સ છે એ ક્લે એટલે માટી, અને બિલ્ડિંગ એટલે પોચી માટીને મોલ્ડ એટલે થાય આકાર આપવો. મારી ફિંગર્સ ની અંદર એની તાકાત છે, મારામાં એની આવડત છે. મને આવડે છે ફીલ કરી, મારી આંગળીઓમાં એની તાકાત છે કે હું માટીને જુદા જુદા શેપ આપી શકું છું, હું જુદી જુદી વસ્તુઓ બનાવી શકું છું. પહેલાના દિવસોમાં હું આવું ફીલ કરતો હતો, પરંતુ હવે વ્હીલ ચાકડો હોય ને, વ્હીલ્સ ઉપર હું એને આકાર આપું છું. એડિંગ ક્લે ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ. પેટર્ન, જુદી જુદી પેટર્ન આપવી. પેલો કારીગર છે એ જુદી જુદા ઘાટ આપે છે. બરોબર, પેલા એક મૂવીમાં સોનાક્ષી છે, પેલું વ્હીલ છે, એમાં ચાકડો તમને જોવા મળશે. એમની અંદર હું એવા આકાર આપતો હતો, ઘાટ આપતો હતો. પરંતુ બટ થ્રુ વિઝડમ લેટલી ઓન, વી વાઇસ એટલે ડાગ્યું, વિઝડમ એટલે ડહાપણ. લેટલી, આજે લેટ છે આપણે બોલીએ ને, લેટલી મોડેથી. ફોન એટલે અહીંયા જીત્યું નહીં, મને મોડે મોડે જ્ઞાન થયું. જેમ જેમ એક્સપિરિયન્સ થાય, જેમ જેમ વર્ષો જાય, ત્યારે આપણને સમજાય છે કે મારો કોક ચલાવનાર છે, કોઈ પાવર છે. હવે મને ખબર પડી, વિઝડમ લેટલી ઓ ધે પ્રાઇડ હેઝ ડાઈડ અવે. મારી અંદરનું જે પ્રાઇડ હતું કે આપણને જ આવડે છે, સરસ મજા મારી આંગળીઓમાં તાકાત છે, હું જ ઘાટ આપી શકું છું, તો મારી અંદર એક પ્રાઇડ હતું, એક ગર્વ હતું, એ ડાટ મારો અહંકાર છે, એ મૃત્યુ પામ્યો છે. અત્યાર સુધી આપણે કહી દે નરસિંહ મહેતાએ જેમ કીધું છે, સકટ નો ભાર જેમ શ્વાન તાણ, ગાડા નીચે ચાલતું હોય, આવડી મોટું બ્રહ્માંડ છે, એ ચલાવનાર છે, એ આપણો ખરેખર આપણું બધું એ ચલાવે છે. પરંતુ આપણે એમ થાય કે મને આવડે છે, હું કરું હું કરું. તે પ્રાઇડ ઇઝ ડાઈડ અવે. હવે મારી અંદરનો એ પ્રાઇડ છે એ ચાલ્યો ગયો છે. આઈ હેડ સીઝ ટુ બી ધ પોર્ટર, ટુ બી ધ પોર્ટર. હવે સીઝ એટલે મેં બંધ કરી દીધું, હેવ સીઝ, અસર ચાલુ છે, પૂર્ણ વર્તમાન કાળ યાદ છે ને શીખ્યા છીએ. આઈ હેડ સીઝ ટુ બી ધ પોર્ટર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. હવે મેં પોર્ટર બનવાનું બંધ કરી દીધું છે. હવે મારા મગજમાં પેલું ભરાઈ ગયું, ઠસાઈ ગયું, હું પોર્ટર છું, હું કુંભાર છું, કારીગર છું, એ મેં કાઢી નાખ્યું. તો એન્ડ હેવ લર્ન ટુ બી ક્લે, ક્લે એટલે માટી. હવે હું માટી બનવાનું શીખી ગયો છું. મતલબ કે જો હું માટી છું તો મને ઘડશે કોણ? પરમપિતા ભગવાન સુપ્રીમ પાવર મને ઘડશે. મતલબ કે જો એ કારીગર હશે તો આ માટીમાંથી જે ઘાટ આવશે એ સરસ આવશે, હું સારો માણસ બનીશ, કારણ કે હું તો માટી છું, મને ઘડનાર કોઈ બીજો છે. તો હવે મેં માટી બનવાનું ચાલુ કર્યું છે અને પોટર બનવાનું બંધ કર્યું છે. મતલબ કે હવે હું કેમ જીવીશ? ભગવાન તું જે
રંજન એક કવિ કહે છે, ઇન ઓલ્ડન ડેઝ આર યુઝ ટુ બી એ પોએટ થ્રુ હૂઝ પેન, ઇન ઓલ પહેલાના દિવસોમાં અધર ડેઝ આર યુઝ ટુ બી એ હું એક પોએટ હતો, હું એક કવિ હતો, થ્રુ હૂઝ પેન કે જેમની પેનમાંથી, થ્રુ એટલે માંથી, એમની પેનમાંથી શું થતું હતું, હું કવિ હતો ત્યારે શું કરતો હતો, સાયલન્સ, આપણે છેલ્લે પણ બોલીએ છીએ પ્રેયરમાં ઓ શાંતિ,
શાંતિ શાંતિ સાયલન્સ બટ નાવ આઈ એમ બ્રિંગિંગ વિથ ધ સાયલન્સ ઓફ લોર્ડ ઈશ્વરની શાંતિ મારામાંથી છલકાઈ રહી છે ઈશ્વરે આપેલી ભગવાન જેની ઉપર હાથ મૂકી દે ભગવાન જેને પ્રેમ કરે એ માણસ એકદમ શાંત થઈ જાય શાંતાકાર હવે મારી અંદર એક સાયલન્સ થઈ ગઈ છે પહેલે મારી અંદર મને એમ હતું હું કરી છું હું ઇમ્પોર્ટન્ટ છું હવે જે મારી અંદર હું પણ હતો એ હું પણ નીકળી ગયું છે હા સરસ મજાનું કબીર બોલે છે પ્રેમ ગલી હતી સાંકળી તામે દોનું નાહી સમાન જબ મે થા તબ હરી નહીં થા જબ હરી હૈ તો મે નહીં પ્રેમ ગલી એકદમ સાંકળી છે જ્યારે હું હતો ત્યારે હરી નહોતા ભગવાન નહોતા આજે ભગવાન મારી અંદર આવી ગયા છે હું પણ ખલાસ થઈ ગયો છે હવે હું થતો નથી હવે હું આ કરનાર છું હું કરતા છું એ નથી ભગવાન જ્યાં રહે ત્યાં એ નથી રહેતા ત્યારે હું પણ નીકળી જાય છે તો ધર્મનો સાચો ખ્યાલ આપે છે આમની અંદર કવિ છે તો સાયલન્સ ઓફ લોર્ડ હવે મારી અંદર શાંતિ આવે ભગવાન છે એ પોતે શાંત છે આપણે પેલું બોલીએ છીએ શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વેશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ જે પોતે શાંતાકારમ છે જેનો આકાર શાંત છે કેવા શાંત છે ભગવાન તો જો એ મારી અંદર આવે જો એ મને પ્રેમ કરે જો મને સ્પર્શ કરે એ લોડ તો મારી અંદર એ સાયલન્સ થઈ જશે હવે હું એમ નહીં કહું કે હું તલવાર બનાવનાર છું સાયલન્સ ઓફ લોર્ડ આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર હવે હું સ્વોર્ડ મેકર બનવાનું મેં બંધ કરી દીધું છે હવે હું તલવાર નથી બનવાનું તલવાર બનાવનાર નથી મારું પરિવર્તન થઈ ગયું છે મને કોકે સ્પર્શ કરી લીધો છે મને કોકે અડી લીધું છે ભગવાને અડી લીધું અને ભગવાન અડે તો ફેરફાર આવે કે નહીં હવે હું શું છું આઈ હેવ લર્ન ટુ બી ભગવાન મારા ભગવાનને જેવો શેપ આપવો એવો આપે આ તલવારને મારા ઈશ્વરને જ્યાં ચલાવવી હોય ત્યાં સંપૂર્ણ સમર્પણ આ પોએમનો સૂર છે ચરણે પડું છું સુપ્રીમ પાવરની એન્ડ આઈ હેવ સીઝ ટુ બી એ
તમે સપના જોતા જોવાનું બંધ કરી દીધું છે. આઈ હેવ લર્ન ટુ બી અ ડ્રીમ, અને હવે મેં તારો ડ્રીમ બનવાનું શીખી લીધું, એટલે કે હું તારો સ્વપ્ન છું. ભગવાન સ્વપ્ન નબળું હોવાનું નહીં હોવાનું, એટલે હું સ્વપ્ન બની જાઉં. હે પ્રભુ, તારો સ્વપ્ન બની જઈશ તો જ મારી ભલાઈ છે, એમાં જ હું શ્રેષ્ઠ છું. મતલબ કે આ પોઈમની અંદર કવિનો અભિમાન અંતે ઉભરી જાય છે. સરસ મજાનો રિલિજિયન સરસ છે, એનો સાચો ધર્મ, સાચી અન્ડરસ્ટેન્ડિંગ, એનો સરસ મજાનો મેસેજ આપતી સરસ મજાની કવિતા છે. સેપ એટલે સેપ આપનાર, અને સેપ એટલે સેપ એટલે અપાઈ ગયો. અત્યાર સુધી જે સેપ આપનાર હતો એનો સેપ અપાઈ ગયો, એવું સરસ મજાનું ટાઇટલ છે. આઈ હોપ તમને વાંચવી, રીડ કરવી અને યાદ રાખવી ગમશે. થેન્ક યુ.